नोबल स्कूल ग्रुप अने राष्ट्रीय विद्यालय ने यूट्यूब चैनल में हूँ तृप्ति वालंगी आप स्वागत करूँ छु। आप धोरण तीज विषय आप आसपास आसपास जो तो नाम खूब सरस है शू हो अपनी आजूबाजू भणवानी शू करने आप बोलीए छे एवी रीतना नहीं वाक्य रचना सरस बनावी लखवानुं छे જેથી કરીને પ્રશ્ન જવાબ બધું આપણું સાચું પડે અને વ્યવસ્થિત લાગે બરાબર ને તો ચાલો આપણે આજે પાઠ જોવાનું છે અઢારમાં તો આપણે બે પેજ જોઈએ ને જેમાં બાળ પવનદીકા અને બધા પગથિયાની રમત રમે છે એની બેન નંદિતા બેન બરાબર તો પગથિયાની રમત રમે છે તો પગથિયાની રમત તમે રમો છો ને છોકરીઓ તો ખાસ રમતી હશે નવરી પડી નથી ધૂળ હવે તો ધૂળ નથી રહી પેલા તો ધૂળમાં પગને વચ્ચે રાખી પીની અને ગોળ ચક્કર ફરતા અને શું થઈ જાય કુંડાળું બની જાય પગ રાખી અને એ ગોળ ચક્કર કરે એટલે શું થઈ જાય કુંડાળું બની જાય અને આવી રીતના પગથિયાની રમત રમે પગથિયાની રમતમાં પેલા ત્રણ ગોળ ઘીરા હોય પછી એની બાજુમાં બે હોય અને એની બાજુમાં પાછો એક હોય અને પાછા બે હોય એવી રીતના પગથિયાની રમત હોય એક બે ત્રણ ચાર પાંચ तो आने के पगथियानी रमत जे तमने बजाने खबर छोकरा ने खबर છોકરા વસે છે કે કાકી તમે રમશો તો કે હા અમે પણ તમારા જેવડા હતા ત્યારે આ રમત રમતા હતા હવે અત્યારે તો છોકરાઓને કેરમ રમવાનું કે તમે મોબાઈલમાં કેરમ રમો પણ એવું કરવાનું નહીં કેરમ હંમેશા સાચું આપણી સાથે ભાઈ બંધુસ્તાની હારે બેસીને રમવાનું આપણા જેવડા બાળકો હોય એની સાથે જેથી કરીને તમને કેરમ કેમ રમાય એ સમજે બરાબર હવે જુઓ પેજ નંબર 122 બોલો જુઓ જે શ્રમે છે એવો ફોટો છે બરાબર બાળકો છે ને વરસાદ આવ્યો તો પછી જુઓ કઈ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું તેઓ થોડીક વાર રમ્યા તે વરસાદ આવ્યો વરસાદ પડ્યો એટલે કાકી કે ચાલો આપણે ઘરમાં જઈને રમીએ બાળકો બધા આ સાંભળીને રાજી થઈ કે કાકી કહે છે કે ચાલો ઘરમાં રમવા જઈએ રમવા જઈએ તો ઘરની અંદર રમવાની રમત પણ હોય આપણે વિચાર આવે કે છે હા બધા કાકીના ઘરમાં આવ્યા ઘરમાં કાકા અને ફોઈ જે રમતા જો વરસાદનો સમય હતો તો કાકા અને ફૈબા બે શું રમે છે જો ચેસ રમે છે અવંતિકા આપણે શું રમીએ છીએ તો ચાલો આપણે ઘર ઘર રમીએ બધાય બાળકો ઘરઘર રમવા તૈયાર થઈ ગયા રજત આપણી પાસે જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ કાકી શું તમને ઢીંગલી જોઈએ છે તો ચાલો હું તમને ઢીંગલી બનાવી દઉં કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી બાળકો કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું જો ઢીંગલી બનાવી તો તમારા ઘરમાં જો દાદા દાદી હશે તો તમને પણ આવતી હશે કપડાની ઢીંગલી બનાવી પછી સાવરણીમાંથી સાટી કોડું લઈ એને આમ ઊભું રાખીને સાટી કઢાવી અને સરસ મજાના કપડા પહેરાવી અને સળીઓ રાખી અને એ વચ્ચે સળી રાખી અને ઢીંગલીને બનાવે અને સરસ મજાના દોરા બની દે ઢીંગલી તૈયાર થઈ જાય પછી કાળી સ્કેચ પેન લઈને એની આખું બનાવી નાખ્યું તો આવી ઢીંગલી તમે પણ ઘરે બનાવી હશે તો ચાલો હવે જો અહીંયા એક કોષ્ટક આપ્યું છે એમાં નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમત ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષનું ચિત્ર દોરો રમતા રમતા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં અને રમતમાં કઈ વસ્તુની જરૂર પડે છે જરૂરી હોય તે નામ લખો તો ચાલો આપણે આ કોષ્ટક કરી તમે પણ પાઠ્યપુસ્તકની અંદર આ કોષ્ટક લખી નાખો તો ચાલો હું તમને સમજાવું
પેલી ખાનામાં લોકો પગથિયા પાઠમાં ક્યાં ક્યાં રમત કીધી છે તો પગથિયા તો પગથિયા ની રમત ક્યાં રમાય ઘરની અંદર રમાય ન રમાય ક્યાં રમાય ઘરની બહાર એ શું દોરવાનું વૃક્ષ દોરવાનું પછી એમાં કેટલા જણા જોઈએ કે ચાર થી પાંચ કે તેથી વધુ પણ પગથિયા ની રમત રમી શકે અને રમત રમવા માટે વસ્તુ કઈ જોઈએ તો કે ઠીકરું પછી લંગડી તો લંગડી રમત ક્યાં રમાય તો પછી ઘરની બહાર એમાં કેટલા જણા જોઈએ તો કે પાંચ કે સાત થી વધુ જોઈએ લંગડી તો ખૂબ બેઠા રમે દસ પંદર જણા હોય તો પણ લંગડી રમી શકે લંગડી કરીને જવાનું બીજા બાળકોને પકડવાના આઉટ થઈ જાય પછી એ લોકો દાવીએ એ છોકરો હોય દાવીએ તો આ બધી રમત છે પાઠમાં આવી જઈ છે પછી બીજી છે સંતા પૂરી તો એ પણ બાર રમાય ઘરની અંદર રમાય નહીં એમાં પણ પાંચ થી સાત હોય એમાં કોઈ સાધનની જરૂર પડતી નથી સંતા પૂરી એક જણો દાવ આપે અને બધા બાળકો સંતાઈ જાય પછી છે કબડી તો આ કે કબડી ની રમત આપણે ટીવી માં પણ જોઈએ છે પ્રો કબડી લખીને આવે છે તો પછી એ રમત ક્યાં રમાય તો કે છે બાર રમાય ઘરની બાર ઘરની અંદર કબડી રમાય નહીં આઠ પ્લસ બે આવે છે તો એમાં કેટલા જણા હોય સાત થી ત્રણ ત્રણ છ એક સાત આઠ જણા હોય બરાબર અને એમાં બે એક્સ્ટ્રા રહેતા હોય એક આઉટ થઈ જાય તો પછી અથવા તો કોઈને કઈ તકલીફ થાય તો એકને આપણે ઉતારી શકીએ પછી અવેજમાં રહેતા હોય બે અવેજ એટલે કે બે અગને વધારે રહેતા હોય પણ નવ આઠ સાત થી નવ એટલે આપણે આ રીતના લખવાનું છે એમાં કોઈ વસ્તુની જરૂર પડે નહીં ફક્ત શું કરવાનું કબડ્ડી 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 બોલી અને સામેની ટીમની વ્યક્તિને આઉટ કરવા માટે એના ખાનામાં જવાનું પછી છે લખોડી તો આ તો તમે બધાએ આવડતું જોશે લખોડી રમતા કારણ કે આટલી બધી રજાઓમાં તમે તોફાન જ કર્યા છે બરાબર ને રહેમાં જ છો ચોપડી હાથમાં લીધી નથી પણ એવું કરતા નહીં વાંચતા લખતા શીખી જજો બરાબર અને બધું સરસ રીતે સમજજો હવે જે એ પણ બાર રમાય ઘરની બાર પાંચ થી સાત જણા લખોટીઓ છે કાચની નાની નાની લખોટી આવે ને તે આપણે પછી છે કુસ્તી કુસ્તી પણ ઘરની બાર રમાય એમાં બે જ જણા છે સામે સામે લડે વસ્તુની જરૂર પડે નહીં ગીલી દંડો ઘરની બાર રમાય બે કે વધુ વસ્તુ ગીલી જોઈ મોય અને દળ પતંગ ચગાવો જો અત્યારે તો તમે બધા આ જ કામ કરો છો કરો છો મે છોકરા તો ખાસ પતંગ ને દોરા બનાવવા ગેલા થી જે ગાડા થી જે એના છે પણ એવું કરવાનું નહીં હંમેશા કોઈ પણ રમત હોય એની મર્યાદામાં રહીને જ ઉપયોગ લેવાની રમવાની બરાબર પતંગ ચગાવો તો ખાસ ધ્યાન રાખજો કે પતંગ ચગાવતી વખતે દોરા પછી પતંગ સીડી ઉપરથી જળવા ઉતરવાનું અવકાશ ખાસ ધ્યાન રાખવાનું અને એમાં આપણે દોરવાનું ઝાડ એ ઘરની બહાર હોય ઘરની અંદર ન પડતા ભલે અવકાશ ચૂકો હોય ઘણી વાર આપણે જો પતંગ ચગાવવાની રમત મેદાનમાં પણ થાય છે તો એને ચિત્ર વૃક્ષ દોરવાનું અને એક કે વધુ પતંગ અને દોરીની જરૂર પડે અત્યારે તો આપણે પતંગ જોઈએ છે સંક્રાંતિ નજીક છે તો આપણે પતંગની દોરી વહે છોકરા કજીઓ કરીને પણ લેવડાવતા હોય છે તો કજીઓ કરીને ભણતા કેમ નથી તમે કે ચાલો આજે માટે ભણવું જ છે આ વસ્તુ ઝડપથી આવે છે ભણવાનું તો વાર લાગે બરાબર તો એવું કરવાનું નહીં ખૂબ ધ્યાન દઈને ભણવાનું ચેસ અને શતરંજ 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 સોરી હું ચેસ અને શતરંજ એટલે ચેસ જ કહેવાય એનું બીજું નામ શતરંજ છે એ ઘરની અંદર બેસીને રમે એમાં બે જ જણા જોઈએ સામે સામે પછી ચેસ નું બોર્ડ ચેસ વાળો હોય છે ને કાળો ચેસ ને સફેદ કલરનો ચેસ ખાના હોય છે ને અને એમાં શું જોઈએ કુકર પછી કેરમ કેરમ રમવા માટે બે કે વધુ ચાર જણા સામે સામે બેસીને કેરમ રમી શકે કેરમ બોર્ડ જોઈએ અને કુકરીઓ જોઈએ ઘર ઘર રમો એટલે આ તો છોકરીઓની રમત આવી જે માં છોકરાઓની રમત આવી એમાં છોકરીઓની રમત આવી ઘર ઘર રમો તો કે છોકરીઓને બહુ જ ગમે તો કે એમાં શું કરે કે બે ત્રણ બેન પણ એક કે તેથી વધુ પછી ભીંગલી રમકડાનો સેટ લે ખોટી ખોટી રસોઈ બનાવે એવું બધું કરે ને તો એવું એવી રમત છોકરીઓને રમવી ગમે છે એ ઘરની અંદર રમી શકે લખી નાખો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળના કેસ આપણે કરીશું અને પાઠ પૂરો કરીશું થેન્ક યુ